ચારુદત્તમાં મહત્વના શ્લોક નંબર આપેલા છે. હા આપેલા છે ને. કયા શ્લોક નંબર છે એક જણ બોલી જાઓ. અંક એક. હા અંક એક. સેજ મોટેથી બોલો તો મને પણ સંભળાય. અંક એક. સાત. દસ. ચૌદ. હા સોળ. સત્યાવીસ. ઓગણીસ અને છવ્વીસ. આ અંક એકના થયા ને. હવે અંક બેમાં શ્લોક નથી એટલે અંક ત્રણ. એમાં કયા નંબર છે? એક મિનિટ. આઠ, અગિયાર, અઢાર, પછી કયો? બાર. બે અંક ત્રણનો આપ્યો છે. અંક ત્રણનો બે છે. બે અને ચાર. અને ત્યાર પછી અંક ચાર. એકલો ચોથો. અંક ચારનો ચોથો. આ મહત્વના શ્લોક નંબર છે બરોબર. ત્યાર પછી શ્લોક નંબર પછી સવાલોમાં જઈએ. સવાલોમાં લખો બાશનું જીવન. બાસની 13 કૃતિઓ છે ને એ ઓબ્જેક્ટિવમાં પૂછાય કે મહાભારત પર આધારિત, રામાયણ પર આધારિત કઈ છે એ તમને નામ ખબર હોવા જોઈએ. હો ને, તમને ગઈ સાલથી કહ્યું છે પણ તમે યાદ રાખતા નથી. આ વખતે પાસનું કંઈક છે ને આપણે ભણીએ છીએ ને. કયું છે? કર્ણભારમ. ભાષનું મહાભારત હોય. મહાભારત કોણે આપ્યું? ભાષે આપ્યું. મહાભારત ભાષે નથી આપ્યું. હા જોજો. ત્યાર પછી આગળનો સવાલ જોઈએ. ચારુદત્ત પ્રકરણ પ્રકારનું રૂપક. જનરલ ક્વેશ્ચન. ચારુદત્તનું રસદર્શન. ચારુદત્તનો મૃચ્છકટિક સાથે સંબંધ. મૃચ્છકટિક સાથે સંબંધ. તમે બે કેમ લખતા નથી? હું બોલું છું બધું પણ તમારે અંદર નોંધવું ના પડે. હું અત્યારે બોલું છું. એ મૃચ્છકટિક સાથે સંબંધ. ત્યાર પછી પાત્રાલેખનમાં તમે મને સામેથી કહો કયા કયા હતા? વસંત સેનાનું પાત્ર, ચારુદત્તનું પાત્ર, રદનિકાનું ચારુદત્ત અને વસંત સેનાનું કરો. હો ને, પછી ત્યાર પછી આ સવાલ છે, અઘરો પડશે એટલે રીડિંગ કરી નાખજો. ચારુદત્તનું મૂળ કથાવસ્તુ અને ફેરફાર. હોને, પછી ભાષ સમસ્યામાં છે ને કયો પક્ષ અનુકૂળ, કયો પ્રતિકૂળ એ ઓબ્જેક્ટિવમાં પૂછી શકાય કે આ અનુકૂળ પક્ષવાળા કોણ છે, પ્રતિકૂળ પક્ષવાળા કોણ છે એવું ઓબ્જેક્ટિવમાં પૂછી શકાય. હોને, અને ઓબ્જેક્ટિવ એટલે કે પાંચમો સવાલ પૂછાશે. પેટર્ન ચોક્કસ નક્કી થઈ ગઈ છે. હવે કોરોના ગયો, બધું ગયું એટલે પ્રશ્ન એ કાં તો 7-7 માર્કનો મૂકે કાં 14 માર્કનો મૂકે. એ પરીક્ષક પર રાખ્યું છે પણ ટોટલ 14 થવું જોઈએ. એ ભાષાંતર જો સમજૂતી હોય તો લખવાની, આમાં સમજૂતી નથી. અને પૂર્વાપર સંદર્ભ એ પણ આમાં નથી બરાબર. એટલે શ્લોકોનું ભાષાંતર. ત્યાર પછી પ્રશ્ન બે જનરલ ક્વેશ્ચન. પ્રશ્ન ત્રણ ટૂંક નોંધ. પ્રશ્ન ચાર સેલ્ફ સ્ટડીઝ. સેલ્ફ સ્ટડીનો કયો સવાલ હતો? ભાષનું જીવન અને સ્પષ્ટ બોલો ને એટલે મને કૃતિઓ હતી.
જોઈ લો, મને યાદ ન હોય, અભ્યાસક્રમ હું નથી. મેં એટલે જ કહું હતું કે તમે પુસ્તક લઈને આવજો. તમારે જ્યારે ચર્ચા કરવી છે તો તમારે, હું હમણાં બોલી જઈશ તો તમને શું સમજ પડશે? ભાષનું જીવન. પછી બીજો સવાલ કયો હતો? સેલ્ફ સ્ટડીનો. એક જ સવાલ ન હોય, બે હોય. હા બોલો, યાદ કરો. ચાલો, જીવન હતું અને બીજું બીજો સવાલ કયો કહો? હવે સમય કેનારા કેટલા છે? પછી કૃતિ કેનારા કેટલા છે? સમસ્યા કેનારા કેટલા છે? એટલે તમને ખબર નથી સવાલ, એવું થયું ને? અભ્યાસક્રમ જુઓ. ચલો, તમે પોતે લખીને પણ મને આપ્યું છે અસાઇનમેન્ટ, કેમ ભૂલી જવાય છે? હા, ભાષ સમસ્યા એટલે જીવનવાળો આવડે એવું છે, સમસ્યાવાળો પણ આવડે એવો છે, જોઈ લેજો. બરાબર. ત્યાર પછી પ્રશ્ન 5 છે, એ ચારે ચાર યુનિટના એક વાક્યના જવાબ પણ હોય, વૈકલ્પિક પ્રશ્નો પણ હોય, ખાલી જગ્યા પણ હોય, જોડકા અને ખરું ખોટું ન હોય. હો ને, ખ્યાલ આવી ગયો? આ થયું ચારુદત્તનું કાઉન્સેલિંગ.